गुड मॉर्निंग मित्रों, एसआईबीकॉम सेमेस्टर 3 में पेज नंबर 229 पर प्रत्यक्ष मजूरी में दाखला नंबर 3 के एक प्रमाण कार्य दिवस दरमियान 15 एकमों छे। जे कामदार दिवस में 15 के तेथी वधु एकमों पूरा करे छे तेने एकम दीठ रुपया 0.20 लेखे वेतन चुकवामां आवे छे। अहींया 15 थी वधु ने 15 थी वधु ने 1.20 रुपया लेखे वेतन चुकवामां आवे छे अने તેથી ઓછું ઉત્પાદન કરનારને રૂપિયા 1 લેખે વેતન ચૂકવવામાં આવે છે। એટલે કે 15 થી ઓછું તેને કેટલું વેતન ચૂકવવામાં આવે છે? રૂપિયા 1 લેખે વેતન ચૂકવવામાં આવે છે। અહીંયા આગળ આપણે ટેલરની ભિન્ન જે દર યોજના જે છે તે મુજબ આપણે વેતન ગણવાનું છે। તો સૌ પ્રથમ અહીંયા અ અને વ એક 15 થી વધુ અને એક 15 થી ઓછું વેતન જે ગણવાનું છે તો સૌ પ્રથમ અ છે કે વેતન બરાબર અહીંયા આગળ વેતન બરાબર ઉત્પાદનના એકમો વેતન દર। હવે અહીંયા ઉત્પાદનના એકમો કેટલા આપેલા છે? અની અંદર જો અની અંદર ઉત્પાદનના એકમો 20 એકમો આપ્યા છે એટલે કે તે 15 થી વધુ છે। તો ઉત્પાદનના એકમો 20 ગુણ્યા વેતન દર 15 થી વધુ નો 1.20 પૈસા બરાબર આપણને અહીંયા કેટલા મળે છે? કુલ 24 રૂપિયા લેખે વેતન મળે છે કે જે 15 થી વધુ 20 એકમો જે છે તે 15 થી વધુ છે। બ બની અંદર આપણે કરવાનું છે કે ઓછું ઉત્પાદન વેતન બરાબર ઉત્પાદનના એકમો ગુણ્યા વેતન દર। હવે બધા ઉત્પાદનના એકમો કેટલા આવ્યા છે? તો જો ભૂની અંદર બ છેલ્લી લીટીની અંદર છે કે બ 14 એકમોનું ઉત્પાદન કરે છે। હવે 14 જે એકમો જે છે એ 15 થી ઓછા છે એટલે કે ઉત્પાદનના એકમો કેટલા છે? 14 એકમો ગુણ્યા વેતન દર 14 એકમો જે છે તે 15 થી ઓછું છે એટલે કે કેટલું છે? 1 રૂપિયો બરાબર 14 રૂપિયા વેતન। જ્યારે 15 થી ઓછું ઉત્પાદન થશે ત્યારે તેને 14 રૂપિયા લેખાની વેતન ચૂકવવામાં આવશે અને 15 થી વધુ એકમોનું ઉત્પાદન થશે ત્યારે તેને 24 રૂપિયા લેખે વેતન ચૂકવવામાં આવશે। તો આ બીજી પદ્ધતિ અનુસાર જે ટેલરની ભિન્ન યોજનાઓ જે છે તે અંતર્ગત આપણે વેતનની ગણતરી